નમસ્કાર મિત્રો, આજના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 10 ગણિત જેનું પ્રકરણ નંબર 2 બહુપદીઓ, જેનો આજે આવશે ભાગ 7. મિત્રો, ભાગ 6 ની અંદર આપણે બહુપદીના આલેખની ચર્ચા કરી હતી. આજના એપિસોડમાં આપણે વાત કરવાના છે બહુપદીના ભાગાકાર. મિત્રો, બહુપદીના ભાગાકાર વિશે આપણે 9મા ધોરણમાં શીખીને આવ્યા હતા. ઘણા બધા વિદ્યાર્થીને અઘરા પણ લાગે છે, પણ આ ખૂબ જ સરળ છે. એનો બેઝિક કોન્સેપ્ટ જો તમે સમજી લેશો ને તો ખૂબ જ સહેલો પડશે. મિત્રો, બહુપદીના ભાગાકારની શરૂઆત આપણે 5મા 6મા ધોરણમાં જે ભાગાકાર ભણી ગયા હતા એનાથી આપણે કરીશું. આપણે એવું કહેવામાં આવે કે 10 ભાગ્યા 3 કરો તો આપણે જાણીએ છીએ કે 10 ને 3 વડે ભાગીએ તો 3 તાલી 9, 10 માંથી 9 જાય તો જવાબ આવશે 1. બરાબર મિત્રો, હવે જ્યારે ભાગાકાર કરીએ ત્યારે જે સંખ્યાને ભાગીએ છે એ સંખ્યાને શું કહેવાય? ભાજ્ય. જે સંખ્યા વડે ભાગીએ એને કહેવાય ભાજક. જે ઉપર જવાબ આવે એને કહેવાય ભાગફળ, અને નીચે જવાબ આવે એને કહીશું શેષ. બરાબર, ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ. ધારો કે 11 છે, એ 11 ને આપણે 5 વડે ભાગીએ તો 2 પંચામ 10, 11 માંથી 10 જાય તો 1. તો આ 11 એ શું છે? ભાજ્ય. 2 શું છે? ભાજક. 5 શું છે? ભાગફળ. અને 1 શું છે? તો કે શેષ છે. મિત્રો, 9મા ધોરણમાં આપણે એક સૂત્ર પણ ભણ્યા હતા કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ભાજ્ય બરાબર 11 ભાજક, 2 ભાગફળ, 5 શેષ 1. 5 2 10 વત્તા 1 11. મિત્રો, આની ચર્ચા તો આપણે પ્રકરણ 1 માં પણ ખૂબ જ વિગતવાર કરેલ છે. હવે અહીં જે વાત આવે છે ને તે બહુપદીના ભાગાકારની વાત આવે છે, કે એક બહુપદીને બીજી બહુપદી વડે ભાગવાની વાત આવે છે. મિત્રો, અહીં એક સૂત્ર આપણે જોયું કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો મિત્રો, આ સૂત્ર આપણે ભણ્યા કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ભાજ્ય બહુપદી જે છે એ ભાજ્ય બહુપદીને p ઓફ x વડે દર્શાવીએ, ભાજક બહુપદીને g ઓફ x વડે દર્શાવીએ, ભાગફળ બહુપદીને q ઓફ x વડે અને શેષ બહુપદીને r ઓફ x વડે દર્શાવીએ છીએ. આ પ્રચલિત સંકેતો છે. હવે અહીં જે શેષ છે એ શેષ જે છે એ શેષ 0 હોઈ શકે, અથવા શેષ જે આવે એની જે ઘાત હોય ને એ શેષની ઘાત એ ભાજક બહુપદીની ઘાત કરતા ઓછી જ હોય. એટલે શેષ બહુપદીની ઘાત લેસ ધેન g ઓફ x. g ઓફ x એટલે કોણ? ભાજક બહુપદીની ઘાત. બરાબર, અને જે ભાજક જે છે એ ભાજક કોઈ પણ દિવસ શૂન્ય હોઈ શકે નહીં, એ પણ આપણે જાણીએ છીએ કે શૂન્ય વડે ભાગાકાર શક્ય નથી. તો મિત્રો, આ બહુપદીની ભાગ પ્રવિધિ છે જેને આપણે ધ્યાન રાખવી જોઈએ. હવે કેટલાક ઉદાહરણ દ્વારા ભાગાકાર કેવી રીતે કરી શકાય એની આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ એકદમ સરળ ઉદાહરણ લઈશું અને ત્યારબાદ આપણે પાઠ્યપુસ્તકના દાખલા તરફ જઈશું. દાખલા તરીકે બહુપદી p ઓફ x બરાબર 2x વર્ગ વત્તા x, 2x વર્ગ વત્તા 3x વત્તા 1 ને x વત્તા 1 વડે ભાગો. બરાબર છે, તો આ બહુપદી જે છે એ ભાજ્ય બહુપદી કઈ છે? 2x વર્ગ વત્તા 3x વત્તા 1. અને ભાજક બહુપદી કઈ છે? x વત્તા 1.
ભાગાકાર કરીએ તો 2x નો વર્ગ વત્તા 3x વત્તા 1 ને ભાગાકાર કરીશું x વત્તા 1 વડે હવે મિત્રો આનો ભાગાકાર કરીએ તો 9 માં 3 માં આપણે ગણે ગણી જ ગયા છે એ રીતે જોઈએ તો આ પ્રથમ પદ જે છે એ 2x વર્ગ એને ભાજક બહુપદીનું પ્રથમ પદ x વડે ભાગી નાખો ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ 2x વર્ગને ભાજક બહુપદીનું પ્રથમ પદ x વર્ગ વડે ભાગો તો બરાબર આ બે બેઠા હશે આ x નો વર્ગ છે આ x છે બરાબર ભાગાકાર છે ભાગાકાર હોય તો ઘાતાંકની બાદબાકી થાય આ બે માંથી એક જાય તો 1 આવે એટલે આન્સર આવશે 2x તો આપણો પહેલો ભાગ જે ચાલશે એ કેટલા વડે ચાલશે 2x વડે ચાલે બરાબર છે મિત્રો હવે આ 2x જે આપણી પાસે મળે છે એ 2x ને તમારે આની સાથે ગુણી નાખવાના x વત્તા 1 સાથે હવે અને ગુણો તો 2x ને x સાથે ગુણો તો શું આવશે 2xx x નો વર્ગ હવે આ 2x ને 1 સાથે ગુણો તો આન્સર આવશે 2x બરાબર છે હવે આ જે આન્સર આવે છે એને તમારે આની નીચે લખી દેવાનો શું આવશે 2x નો વર્ગ વત્તા 2x હવે ભાગાકારની ક્રિયામાં આ બે સંખ્યાની બાદબાકી થાય એવું આપણે વર્ષોથી ભણીએ છીએ હવે બાદબાકી કરવી હોય તો આ બહુપદીનું ચિહ્ન બદલવું પડે અહીં પ્લસનું ચિહ્ન છે તો માઈનસ આવશે અહીં પ્લસનું ચિહ્ન છે તો પણ માઈનસ આવશે હવે આ વત્તા 2x વર્ગ આ ઓછા 2x વર્ગ ઉડી જશે હવે આપણે આ બંને પદ જે છે એના સરવાળા બાદબાકી કરવા પડે આ x છે આ x છે એનો x તો બેઠો જ લખી દેવાનો હવે અહીં જુઓ કે આ વત્તા 3 છે અને ઓછા 2 છે વત્તા 3 ઓછા 2 અસમાન ચિહ્ન હોવાથી બંનેની બાદબાકી થશે 3 માંથી 2 જાય તો 1 રહેશે અને મોટી સંખ્યાનું ચિહ્ન મોટું કોણ છે 3 તો એનું ચિહ્ન શું છે પ્લસ તો અહીં આવશે પ્લસ x ઉપરથી ઉતારીશું પ્લસ 1 બરાબર છે મિત્રો હવે ફરીથી ભાગ ચલાવવાનો આ 1 છે આ x છે બરાબર તો આ પ્લસ x એટલે પ્રથમ પદ x વડે ભાગી નાખો x x ઉડી જશે કેટલે ભાગ ચાલશે વત્તા 1 બરાબર છે હવે આ જે વત્તા 1 આવે છે એ વત્તા 1 ને ભાજક બહુપદી સાથે ગુણીશું બરાબર હવે આને ગુણીએ તો x એકા x વત્તા 1 એકા 1 જે આવે છે તેને આપણે આની નીચે લખીએ તો x વત્તા 1 હવે બંનેની બાદબાકી કરવી છે તો આપણે ચિહ્ન બદલવા પડશે વત્તાનું ઓછા વત્તાનું ઓછા બરાબર ને મિત્રો હવે જુઓ વત્તા x ઓછા x ઉડી ગયા 0 વત્તા 1 ઓછા 1 ઉડી ગયા 0 તો આપણી પાસે આ ભાગાકાર પતી ગયો અને ભાગફળ કેટલું આવ્યું તો કે ભાગફળ બરાબર 2x વત્તા 1 અને શેષ કેટલી આવી તો કે 0 બરાબર મિત્રો હવે જો શેષ 0 આવે ને તો આ ભાજક બહુપદી છે ખરી ને એ ભાજક બહુપદી એ ભાજ્ય બહુપદીનો અવયવ કહેવાય એવું 9મા ધોરણમાં આપણે શીખેલા હતા અવયવ પ્રમેય કે જો આપેલી બહુપદીને આના વડે ભાગીએ અને જો શેષ 0 આવે તો x 1 એ આપેલી બહુપદીનો અવયવ છે એમ કહેવાય બરાબર મિત્રો ચલો બીજું એક ઉદાહરણ લઈને વધુ સ્પષ્ટીકરણ મેળવીએ અને ત્યારબાદ આપણે સ્વાધ્યાયના દાખલા તરફ જઈશું
चलो x घन वत्ता 3x वर्ग वत्ता 3x वत्ता 2 ने x माइनस 3 वडे भागो बराबर छे। हवे आपणे आनो भागाकार करवानो छे आ संख्या वडे। भाज्य कोण छे तो के x नो घन वत्ता 3x वर्ग वत्ता 3x वत्ता 2 अने भाजक कोण छे तो के x माइनस 3। चलो भागाकार करीशुं x नो घन वत्ता 3x वर्ग वत्ता 3x वत्ता 2 नो भागाकार करिए x माइनस 3 वडे। चलो मित्रों आनो प्रथम पद x नो घन ने आना प्रथम पद x वडे भागाकार करीशुं। હવે મિત્રો અહીં સહગુણક તો કોઈ જ નથી, સીધો x નો 3 ઘાત x નો 1 ઘાત, આધાર સરખો, ભાગાકારનું ચિહ્ન, ઘાતાંકની બાદબાકી, એટલે કે x ની 3 માંથી 1 જાય તો 2 ઘાત, એટલે કેટલાય ભાગ ચાલવાનો x નો 2 ઘાત બરાબર। હવે આ જે x નો 2 ઘાત આવે છે એને આ ભાજક સાથે ગુણવા પડે। ચલો શું આવશે તો કે આને ગુણીએ x નો વર્ગ અને x એટલે x નો ઘન માઈનસ આની સાથે ગુણીએ તો 3x નો વર્ગ બરાબર છે। હવે જે જવાબ આવે એને આપણે આની નીચે લખીએ તો શું આવશે x નો ઘન માઈનસ 3x નો વર્ગ। હવે મિત્રો ચિહ્ન બદલવા પડે, ભાગાકારની ક્રિયામાં આ બે સંખ્યાની બાદબાકી થાય એટલે બાદબાકી કરવા માટે બીજી બહુપદીનું ચિહ્ન બદલવું પડે। આ વત્તા છે તો ઓછા, ઓછા છે તો વત્તા, આ વત્તા x નો ઘન આ ઓછા x નો ઘન ઉડી જશે। હવે જુઓ આ x વર્ગ અને x વર્ગ એને બેઠો નીચે લખીશું। હવે આ વત્તા 3 અને આ વત્તા 3 નીચેનું ચિહ્ન ધ્યાનમાં રાખવાનું છે, ઉપરનું નહીં। વત્તા 3 વત્તા 3 વત્તા 6, ચલો ઉપરથી જે સંખ્યા આવી એને બેઠી નીચે ઉતારી લો। અહીં જે સંખ્યા બાકી રહી છે ને બહુપદી એને બેઠી નીચે ઉતારી લો। ચલો હવે આનું પ્રથમ પદ વત્તા 6x નો વર્ગ એને આ પ્રથમ પદ x વડે ભાગી નાખો તો બરાબર 6 બેઠા રહેશે। આ x ની 2 ઘાત માંથી 1 ઘાત જાય એટલે 1 ઘાત બાકી રહેશે, કેટલાય ભાગ ચાલશે વત્તા 6x। હવે મિત્રો આ જે વત્તા 6x આવે છે એને આપણે પ્રથમ એને આપણે ભાજક બહુપદી x માઈનસ 3 સાથે ગુણી નાખીએ બરાબર। તો વત્તા અને ગુણીએ 6 xx x નો વર્ગ વત્તા ઓછા ઓછા આનો ગુણાકાર કરીશું 6 18x બરાબર ને મિત્રો। હવે આ જે સંખ્યા આવે છે એને આપણે આની નીચે લખી દઈએ તો વત્તા 6x નો વર્ગ માઈનસ 18x બરાબર। ચિહ્ન બદલીએ વત્તાનું ઓછા ઓછાનું વત્તા આવડી ગયા। હવે આ x બેઠો આવશે વત્તા 3 વત્તા 18 વત્તા 3 વત્તા 18 વત્તા 21। ચલો ઉપરથી ઉતરવાનો પ્લસ 2। હવે આના પ્રથમ પદ ને આનું પ્રથમ પદ x ભાગ કરીએ x ઉડી જશે, શું બાકી રહેશે વત્તા 21 એટલે ભાગ ચાલશે વત્તા 21। હવે આ જે વત્તા 21 આવે છે એને આપણે ભાજક બહુપદી સાથે ગુણીએ તો શું આવશે 21x
વત્તા ઓછા ઓછા 21 તાલી 63 બરાબર ને ચલો લખી દઈએ 21x માઈનસ 63 હવે મિત્રો આપણે ચિહ્ન બદલીએ વત્તા નું ઓછા ઓછા નું વત્તા 21x નો લોગ વત્તા 2 વત્તા 63 વત્તા 65 વત્તા 2 વત્તા 63 એટલે 65 આવશે તો મિત્રો ભાગફળ શું આવ્યું x નો વર્ગ વત્તા 6x વત્તા 21 અને શેષ શું આવે છે 65 બરાબર ને તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી તમે સાઈડમાં આ રીતે લખતા જાઓ ને તો ભાગાકારની ક્રિયા એકદમ સહેલી છે મિત્રો અહીં શેષ 65 આવે છે 0 આવતી નથી 0 આવતી નથી જેથી x 3 આ બહુપદીનો અવયવ નથી એમ કહેવાય બરાબર મિત્રો હવે આપણે સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરીશું ચાલો મિત્રો સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 1 શું છે પ્રશ્ન 1 નીચે આપેલી તમામ બહુપદી p(x) ને g(x) વડે ભાગો ભાગફળ અને શેષ મેળવો પહેલી બહુપદી છે કે પહેલી બહુપદીની અંદર p(x) બરાબર x નો ઘન માઈનસ 3x વર્ગ વત્તા 5x માઈનસ 2 ને તમારે ભાગવાનું છે કોના વડે ભાગીશું તો કે x વર્ગ માઈનસ 2 બરાબર મિત્રો હવે જો આપણે આનો ભાગાકાર કરીએ તો પ્રથમ પદ ને પ્રથમ પદ વડે ભાગવા પડે પ્રથમ પદ કયું છે આપણો તો કે x નો ઘન ભાગ્યા ભાજક નું પ્રથમ પદ છે x નો વર્ગ બરાબર મિત્રો હવે x 3 માંથી 2 જાય તો 1 એટલે x ની 1 ઘાત એટલે ભાગ x એ ચાલશે હવે આ જે x છે એ x ને આપણે ભાજક બહુપદી સાથે ગુણીએ તો x કૌંસમાં x વર્ગ માઈનસ 2 અને ગુણીએ તો x નો ઘન માઈનસ 2x બરાબર ને અને ગુણીશું તો x નો ઘન અને ગુણીએ તો 2x જે આવે તેને આપણે આને નીચે લખીએ તો x નો ઘન માઈનસ 2x હવે મિત્રો જુઓ આ ઘન વાળું પદ છે અને આ પદ x વાળું છે તો x વાળા પદને આપણે x વાળા પદની નીચે લખીએ તો વધારે સરળ થઈ જાય તો x વાળું પદ ઉપર આપણી પાસે છે 5x તો આપણે આ માઈનસ 2x ને ક્યાં લખીશું 5x ની નીચે ચલો મિત્રો હવે ચિહ્ન બદલીએ તો વત્તા નું ઓછા ઓછા નું વત્તા હવે આ વત્તા x નો ઘન ઓછા x નો ઘન ઉડી જશે આ વર્ગ વાળું પદ છે અહીં કોઈ પદ નથી તો બેઠું જ વર્ગ વાળું પદ પહેલા લખીશું ચલો હવે આ x વાળું પદ એમાં x તો બેઠા જ આવશે હવે આ વત્તા 5 અને આ વત્તા 2 વત્તા 5 વત્તા 2 તો 5 ને 2 7x ઉપરથી ઉતારીશું માઈનસ 2 હવે આનું પ્રથમ પદ માઈનસ 3x નો વર્ગ એને આના પ્રથમ પદ x વર્ગ વડે ભાગી નાખો તો x વર્ગ ઉડી જશે બાકી રહેશે માઈનસ 3 તો આપણો ભાગ ચાલશે માઈનસ 3 વડે હવે આ માઈનસ 3 જે છે એ માઈનસ 3 ને આપણે આ બંને સંખ્યા સાથે ગુણી નાખીશું x વર્ગ માઈનસ 2 હવે અને ગુણીએ તો માઈનસ 3x નો વર્ગ માઈનસ માઈનસ પ્લસ 3 ને ગુણીએ 3 2 6 તો અહીં લખીશું માઈનસ 3x વર્ગ વત્તા 6 હવે મિત્રો 6 જે છે ને એ અચળ પદ છે તો આ 6 ને અચળ પદની નીચે જ લખીશું બરાબર ને હવે આ માઈનસ છે તો એનો પ્લસ
અને આ પ્લસ છે તો એનો માઈનસ આવડી જશે ઉપરથી ઉતારીશું -7x હવે મિત્રો આ -2 અને -6 માઈનસ માઈનસ પ્લસ પણ ચિહ્ન તો માઈનસ નું જ રહી સરવાળા બાદબાકીમાં અથવા માઈનસ માઈનસ પ્લસ થાય 2 ને 6 8 ચિહ્ન મોટી સંખ્યાનું 6 નું ચિહ્ન માઈનસ એટલે આને પણ માઈનસ હવે મિત્રો તમે જુઓ કે નીચે જે છે એ 7x આવ્યા અને અહીંયા તો x નો વર્ગ છે બરાબર આ જે ઘાત છે એ ઘાત ભાજક બહુપદી કરતા ઓછી થઈ જાય તો હવે ભાગ ચાલશે નહીં બરાબર ને એટલે આ જે આવે એ આપણી શેષ કહેવાય તો ચાલો ભાગફળ કેટલું આવ્યું ભાગફળ x - 3 અને શેષ કેટલી આવે છે 7x - 8 તો મિત્રો ખૂબ જ સરળતાથી આ પ્રકારના દાખલા આપણે ગણી શકીએ ચલો મિત્રો હવે બીજો દાખલો આપણે જોઈએ બીજા દાખલામાં ભાજ્ય બહુપદી કઈ છે તો કે x નો 4 ઘાત - 3x વર્ગ - 4x - 5 અને ભાજક બહુપદી છે આપણી x નો વર્ગ - 1 - x મિત્રો બહુપદીના ભાગાકાર માટે એક બાબત તો આપણે ખાસ ધ્યાન રાખવી પડે કઈ બાબત તો આપણે જે બાબત ધ્યાનમાં રાખવાની છે તે ભાજક બહુપદી હોય કે ભાજ્ય બહુપદી હોય એની ઘાત હંમેશા ઉતરતા ક્રમમાં હોવી જોઈએ અહીં જુઓ 4 ઘાત છે 2 ઘાત છે 1 ઘાત છે 0 ઘાત છે ઉતરતો ક્રમ છે આમાં જુઓ તો 2 ઘાત છે આ અચળ પદ એટલે 0 ઘાત અને આ 1 ઘાત છે તો 2 ઘાત અચળ પદ 0 ઘાત 1 ઘાત ક્રમમાં નથી તો મિત્રો ભાગાકાર કરવો હોય ને તો ભાજ્ય અને ભાજક બંનેની બહુપદીની જે ઘાત હોય ને તે ઉતરતા ક્રમમાં જ હોવી જોઈએ એટલે આને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવા પડશે એટલે x નો વર્ગ પછી એનાથી ઓછી ઘાત માઈનસ x અને છેલ્લે અચળ પદ -1 ઓકે આ ગોઠવવાનું ભૂલશો નહીં જો તમે ગોઠવશો નહીં તો દાખલાનો જવાબ ખોટો પડશે બરાબર એટલે ખાસ પહેલા ગોઠવવાની વાત કરજો ચલો હવે ભાગાકાર કરીએ x નો 4 ઘાત માઈનસ 3x વર્ગ - 4x - 5 આપણે ભાગી નાખીએ x નો વર્ગ માઈનસ x - 1 ચલો પહેલો ભાગ ચલાવીશું તો x નો 4 ઘાત ભાગ્યા x નો 2 ઘાત બરાબર ને મિત્રો હવે આપણે જો જોઈએ તો આ 4 ઘાત ને 2 ઘાત એટલે x નો 4 માંથી 2 જાય તો 2 ઘાત પહેલો ભાગ ચાલશે x નો 2 ઘાત હવે આ x નો 2 ઘાત એને આપણે ગુણી નાખીએ પ્રથમ ભાજક બહુપદી વડે તો x વર્ગ માઈનસ x - 1 આ ભાજક બહુપદી એને ગુણી નાખો તો x વર્ગ x વર્ગ x નો 4 ઘાત માઈનસ x વર્ગ ને 1 સાથે ગુણો તો x નો 3 ઘાત - x વર્ગ ને 1 સાથે ગુણો તો x નો વર્ગ એને આપણે લખી દઈએ તો x નો 4 ઘાત માઈનસ x નો 3 ઘાત હવે મિત્રો બીજું એક વસ્તુ વાંચી કરજો કે અહીં ઉપર x નો 3 ઘાત નથી તો કઈ નહીં x નો 3 ઘાત - x નો વર્ગ ઓકે હવે આપણે બાદબાકી કરવાની હોવાથી ચિહ્ન બદલીએ તો વત્તાનું ઓછા ઓછાનું વત્તા વત્તાનું ઓછા બરાબર હવે x નો 4 ઘાત તો ઉડી જશે મિત્રો અહીં જુઓ તો ઘાત 3 હોય એવું ઉપર કોઈ પદ નથી તો 3 ઘાત વાળું પદ આપણે પહેલા લખી દઈએ હવે વર્ગ વાળું પદ
તો અહીં એક પદ વર્ગ વાળું છે અને આ પદ પણ વર્ગ વાળું છે તો x નો વર્ગ બેઠો જ ચલો ઓછા 3 ઓછા 1 કઈ નથી એટલે એક સમજો ઓછા 3 ઓછા 1 એટલે ઓછા 4 હવે ઉપર આ બે પદ બાકી રહ્યા એને નીચે ઉતારીએ તો 4x 5 બરાબર ને મિત્રો હવે જુઓ કે ફરીથી ભાગ ચલાવીએ આનો પ્રથમ પદ x નો ઘન આનો પ્રથમ પદ x નો વર્ગ તો x નો 3 માંથી 2 જાય તો 1 ઘાત એટલે x કેટલા ભાગ ચાલશે x વડે હવે આ x ને ભાજક બહુપદી સાથે ગુણી કાઢીએ ચલાને ગુણો x નો ઘન માઈનસ x ને x સાથે ગુણો x નો વર્ગ વત્તા x ને 1 સાથે ગુણો તો x આવશે ચલાને લખી દઈએ તો x નો ઘન માઈનસ x નો વર્ગ વત્તા x બાદબાકી કરવાની હોવાથી ચિહ્ન બદલીએ વત્તા નું ઓછા ઓછા નું વત્તા વત્તા નું ઓછા બરાબર ને મિત્રો હવે વત્તા x ઘન ઓછા x ઘન ઉડી જશે આ x નો વર્ગ બેઠો જ આવશે હવે આ માઈનસ 4 વત્તા 1 આ વત્તા 1 આ ઓછા 4 આ વત્તા 1 કઈ નથી લે ગણાય ઓછા 4 વત્તા 1 ઓછા 3 ચલો હવે આ x બેઠો જ આ જુઓ વત્તા 4 ઓછા અહીં કઈ નથી એટલે 1 વત્તા 4 ઓછા 1 વત્તા 3 અને ઉપરથી ઉતારીશું 5 બરાબર ને ફરીથી આપણે ભાગ ચલાવીએ તો અહીં માઈનસ 3 x નો વર્ગ ભાગ્યા x નો વર્ગ x વર્ગ ઉડી ગયા શું આવશે માઈનસ 3 તો ભાગ ચલાવીશું માઈનસ 3 વડે માઈનસ 3 કૌંસમાં x વર્ગ માઈનસ x વત્તા 1 ચલો આને ગુણી કાઢો તો માઈનસ 3 x નો વર્ગ માઈનસ માઈનસ પ્લસ અને ગુણો 3 x માઈનસ પ્લસ માઈનસ 3 એકા 3 તો આ પદને અહીં લખી દઈએ માઈનસ 3 x નો વર્ગ વત્તા 3 x ઓછા 3 બાદબાકી કરવાની હોવાથી ચિહ્ન બદલીએ માઈનસ નું પ્લસ પ્લસ નું માઈનસ માઈનસ નું પ્લસ બરાબર ને હવે જુઓ આ ઉડી જશે આ પણ ઉડી જશે વત્તા 5 વત્તા 3 વત્તા 8 તો મિત્રો હવે ભાગફળ અને શેષ લખી શકશો ને આ ભાગફળ અને આ શેષ ઓકે મિત્રો ચાલો હવે એનો ત્રીજા દાખલાની આપણે ચર્ચા કરીએ ચલો શું છે ત્રીજો દાખલો જુઓ ભાજ્ય x ની 4 ઘાત માઈનસ 5x 6 અને ભાજક 2 માઈનસ x નો વર્ગ મિત્રો ખાસ ચેક કરવાનો ઉતરતો ક્રમ 4 ઘાત 1 ઘાત 0 ઘાત છે 0 ઘાત 2 ઘાત છોડતો ક્રમ છે તો આપણે એને ઉતરતો ક્રમ કરવો પડે એટલે આ પદ પહેલા માઈનસ x નો વર્ગ વત્તા 2 બરાબર ને મિત્રો ચાલો હવે આપણે શું કરીએ કે ભાગાકાર x નો 4 ઘાત માઈનસ 5x વત્તા 6 ને ભાગી કાઢો કોના વડે માઈનસ
माइनस एक्स वर्ग वत्ता बे वडे। ओके थोड़ो थोड़ो आ एक दाखला पे मोड़े मोड़े करवाना प्रयत्न करिए। आ एक्स नो चार घात एने माइनस एक्स वर्ग वडे भागी नाखो तो आ चार माथी बे जाए એટલે x ની 2 ઘાત રહેશે આ વત્તા છે અને ઓછા છે એટલે આન્સર આવશે માઈનસ સાઈડ પર લખ્યા વગર મોડે મોડે પણ કરી શકાય ચલો હવે આ માઈનસ x વર્ગ આવ્યા ને એના બંને સાથે ગુણી નાખો તો માઈનસ માઈનસ પ્લસ x વર્ગ અને x વર્ગ એટલે x ની 4 ઘાત ચલો બે સાથે ગુણવાનું તો વત્તા ઓછા ઓછા 2x નો વર્ગ બરાબર હવે જુઓ વત્તા નું ઓછા ઓછા નું વત્તા x નો 4 ઘાત ઉડી ગયો હવે ઘાત પ્રમાણે આપણે લખવાનું તો પહેલા 2x નો વર્ગ મોટી ઘાત પહેલા લખીએ આ ઉપર નો માઈનસ 5x અને ઉપરથી વત્તા 6 હવે આ 2x વર્ગ એને માઈનસ x વર્ગ વડે ભાગો तो x वर्ग અને x વર્ગ ઉડી ગયા વત્તા ઓછા ઓછા 2 બાકી રહેશે તો 2 વડે ભાગ ચલાવીએ માઈનસ માઈનસ પ્લસ 2x નો વર્ગ પ્લસ માઈનસ માઈનસ 2 2 4 અચળ પદ છે એટલે 6 ની નીચે લખીએ માઈનસ 4 વત્તા નું ઓછા ઓછા નું વત્તા ઉડી જશે શું બાકી રહેશે તો કે માઈનસ 5x વત્તા 6 વત્તા 4 વત્તા 10 તો આ શેષ બહુપદી થશે કારણ કે અહીં જે ઘાત છે એ 1 ઘાત છે જ્યારે ભાજકની ઘાત 2 છે એના કરતા ઓછી ઘાત છે જેથી આપણે ભાગફળ અને શેષ ખૂબ જ સરળતાથી લખી શકીએ બરાબર ને મિત્રો તો આ પ્રકારના કેટલાક દાખલા હું બોર્ડ ઉપર આ પ્રકારના કેટલાક દાખલા આપણે હોમવર્કમાં કરવાના છે જેમાં પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ 6 ઉદાહરણ 7 અને ઉદાહરણ 8 આ ઉપરાંત બોર્ડ ઉપર કેટલીક 3 મે રકમ લખી છે અને આ 3 એ 3 રકમના દાખલા જે છે એ પણ તમારે હોમવર્કમાં કરવાના છે તો મિત્રો હવે પછીના એપિસોડમાં આપણે બહુપદીના ભાગાકારની જ ફરીથી વાત કરવાના છે એની વધુ પ્રેક્ટિસ સાથે મળીશું સૌને મારા જય શ્રી કૃષ્ણ